ડોમેસ્ટિક બોટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે ધાનેરા પુરવઠા અધિકારી શ્રી દ્વારા તપાસ હાથ ધરી તમામ ડોમેસ્ટિક બોટલોને સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે ધાનેરા તાલુકાના દેઢા ગામે ગઈકાલે સાંજના સમયે એક લગ્ન પ્રસંગમાં ઇન્ડિયન ગેસનું બોટલ પાટી જતા એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું હતું અને પાંચ લોકો ઘાયલ થયા હતા ત્યારે આ સ્થળ પર કોમર્શિયલ બોટલનો ઉપયોગ કરવાની જગ્યાએ ઘરેલુ બોટલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને બોટલ ગરમ થવાથી બ્લાસ્ટ થયો હોય તેમ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે ત્યારે ધાનેરા શહેરમાં આવેલ ચાની કીટેલીઓ તથા નાસ્તાની લારીઓ હોટેલો તેમજ અન્ય મોટી હોટેલોમાં પણ ડોમેસ્ટિક એટલે કે ઘરેલુ બાટલાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ એક દિવસ ખતરારૂપ સાબિત થઈ શકે તેમ છે ત્યારે ધાનેરા પુરવઠા અધિકારી દ્વારા બાબતનું સઘન ચેકિંગ કરવામાં આવે અને આવી તમામ જગ્યાઓએ જે વ્યવસાયના કામમાં ઘરેલુ બાટલાઓનો ઉપયોગ કરતા તમામના ગેસ સિલિન્ડરો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે ત્યારે ધાનેરા ઇન્ડિયન ગેસના મેનેજર રમેશભાઈ ઠક્કર સાથે ડીએમ ન્યૂઝ ચેનલ દ્વારા વાતચીત કરતા તેઓએ પણ જણાવ્યું હતું કે ધાનેરામાં અને અન્ય શહેરોમાં પણ ડોમેસ્ટિક સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તે ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા છે તે એક પ્રકારથી જોખમકારક સાબિત થઈ શકે તેમ છે અને આ બાબતની જાણ મામલતદારશ્રીને લેખિતમાં કરવાના છીએ આમ ડીએમ ન્યૂઝ ચેનલ દ્વારા ધાનેરા શહેરમાં ચકાસણી કરતા 98% લોકો કોમર્શિયલ સ્થળો પર ઘરેલું બાટલાઓનો ઉપયોગ કરી રહ્યા છે તો તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો ચાની લારી હોય નાસ્તાની દુકાનો હોય કે નાસ્તાની લારીઓ હોય કે મોટી રેસ્ટોરન્ટ હોય આ તમામ સ્થળો પર ગેરકાયદેસર ઘરેલું બાટલાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેના પર તાત્કાલિક અંકુશ લાવવાની જરૂર જણાઈ રહી છે ત્યારે ધાનેરા પુરવઠા મામલતદારશ્રી દ્વારા તાત્કાલિક એક ટીમ બનાવી આવા ગેરકાયદેસર ઉપયોગ કરનાર તમામ લોકોના ગેસ સિલિન્ડર સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને નહીતર ક્યારેક મોટી જાનહાની થવાની શક્યતાઓ સેવાઈ રહી છે નિયમ ને ચેનલ દ્વારા આજે ધાનેરાના તમામ વિસ્તારની અંદર આજે એક ઝુંબેશ ચલાવવામાં આવી છે આજે ઝુંબેશની અંદર આ જે ધાનેરાની જે કોમર્શિયલ જે ધંધા કરી રહ્યા છે કહી શકાય કે જો ચાની હોટલ હોય જો નાસ્તાની દુકાનો હોય કે અન્ય કોઈપણ પ્રકારની દુકાનો હોય જે હોટલો હોય તમામ પ્રકારની અંદર આજે અમે એક તપાસ કરવા માટે નીકળ્યા હતા જે તપાસની અંદર જોવા મળ્યું તો ધાનેરાની અંદર આપને દ્રશ્યો બતાવીશ કોઈ અહીંયા જોઈ શકો છો કે ઇન્ડિયન ગેસનો બાટલો જોવા મળી રહ્યો છે આ ઇન્ડિયન ગેસનો જે બાટલો છે તે રેસિડેન્સમાં ઉપયોગ કરવામાં હોય છે ત્યારે અહીંયા લોકો અહીંયા જે કોમર્શિયલમાં ઉપયોગ કરી રહ્યા છે ધંધાનામાં ઉપયોગ કરી રહ્યા છે તમામ પ્રકારના અહીંયા કહી શકાય કે જે ધંધાના ઉપયોગ કરી રહ્યા છે ધાનેરા મામલતદાર દ્વારા આની ઝુંબેશ ચલાવવાની જરૂર છે ઝુંબેશમાં તમામ બાટલાઓ સીઝ કરવાની જરૂર છે કારણ કે અહીંયા ધાનેરાની અંદર ગઈકાલે રાત્રે ધાનેરા તાલુકાના ડેઢા ગામે એક મોટો બનાવ બની ગયો છે જે લગ્ન પ્રસંગની અંદર આ બનાવ બન્યો છે લગ્ન પ્રસંગમાં કહી શકાય કે રસોડાની અંદર એક બોટલ બ્લાસ્ટ થઈ છે જે બોટલ જે ચાલુ બોટલ હતી તે બ્લાસ્ટ નથી થઈ જે પેક બોટલ હતી તે રસોડાને જે કહી શકાય કે જે સગડો હોય છે સગડાની બાજુમાં પડેલો બોટલ છે તે બ્લાસ્ટ થયો છે ગરમ થવાના કારણે એ બોટલ બ્લાસ્ટ થયો છે અને 6 વ્યક્તિઓ ઘાયલ થયા છે છ માંથી એક વ્યક્તિનું મૃત્યુ પણ પામ્યું છે જેને લઈને તંત્ર દોડધામ મચી પામ્યું છે આપને બતાવવાની કોશિશ કરીશ અન્ય સ્થળ પર પણ બતાવવાની કોશિશ કરીશ કે આપને જોઈ શકો છો કે જે બાજુમાં બીજી પણ હોટલો આવેલી છે જે હોટલોમાં પણ ઇન્ડિયન ગેસના બાટલાઓ જે કહી શકાય કે રેસિડેન્ટના બાટલાઓ ઉપયોગ કરવાના છે જેની જગ્યાએ અહીંયા કોમર્શિયલ ધંધામાં યુઝ કરવામાં આવી રહ્યા છે આ જોઈ શકો છો આ દ્રશ્યો લાઈવ દ્રશ્યો છે આપને બતાવવાની કોશિશ કરવી કે અહીંયા મોટો એક ઝુંબેશ ચલાવવાની જરૂર છે ધાનેરાની તમામ મોટી હોટલો હોય કે નાની હોટલો હોય કે પછી કોઈપણ પ્રકારની નાસ્તાની દુકાનો હોય તે જગ્યા ઉપર ઇન્ડિયન ગેસના હોય કે પછી રિલાયન્સના હોય કે અન્ય કોઈપણ કંપનીના જે ગેસના બાટલાઓ છે તે રેસિડેન્સમાં ઉપયોગ કરનારા બાટલાઓ આજે કોમર્શિયલમાં ઉપયોગ થઈ રહ્યા છે જેને લઈને ધાનેરામાં પણ અનેક પ્રકારના અહીંયા બ્લાસ્ટ થવાની પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે કારણ કે ઉનાળાનો સમય આવી રહ્યો છે ગરમીનું મોસમ આવી રહ્યું છે જેને લઈને અગાઉ પણ એક રાત્રેના બનાવ બન્યો છે ડેઢા ગામની અંદર મોટો બનાવ બન્યો છે જેને લઈને તંત્ર દોડધામ મચી ગયું છે એક વ્યક્તિનું મૃત્યુ પણ પામ્યું છે જેને લઈને ધાનેરાના તમામ વિસ્તારની અંદર તમામ ધંધાદારીઓ જે રેસિડેન્ટ બાટલાનો ઉપયોગ કરવાની જગ્યાએ જે કોમર્શિયલનો બાટલાનો ઉપયોગ કરવાની જગ્યાએ જે રેસિડેન્ટના બાટલાનો ઉપયોગ કરી રહ્યા છે ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા છે આ તમામ બાટલાઓને ધાનેરા મામલતદાર દ્વારા
सीज करवामां आवे, एक झुंबेश चलावामां आवे अने आ तमाम वेपारीओने अहींया कमिशन बाटलाओ यूज करवामां आवे तेवुं लोको पण इच्छी रह्या छे। आ बनावने लईने ढेढा गामना बनावने लईने लोकोमां फफड़ाट व्यापी गयो छे, કેટર્સમાં ફફડાટ વાપી ગયો છે, મજૂરો જે કામ કરવામાં આવી રહ્યા છે જે કામ કરતા મજૂરોમાં ફફડાટ વાપી ગયો છે, જેને લઈને ધાનેરા મામલતદાર દ્વારા આજે ઝુંબેશ ચલાવવાની જરૂર છે અને આ તમામ જે કહી શકાય કે રેસિડેન્ટના જે બાટલાઓ છે તેમને સીજ કરવાની જરૂર જણાઈ રહી છે। વિશ્વાસ સુથાર સાથે ધીરજ પરમાર, ડીએમ ન્યૂઝ, ધાનેરા। ધાનેરામાં હોટલો હોય, ચાની લારી હોય કે અન્ય કોઈપણ જે લારીઓ હોય, કોમર્શિયલ જે બાટલા યુઝ કરવાના હોય છે એની જગ્યા ઉપર જે રેસિડેન્ટમાં ઘરમાં બાટલા યુઝ કરવાના જે યુઝ કરી રહ્યા છે, તો આ બાબતે શું કહેશો, કયા પ્રકારના પગલાં ભરવાની જરૂર છે? આમાં હકીકતમાં તો જે ડોમેસ્ટિક માટે જે સિલિન્ડર હોય છે આપણે એને કોમર્શિયલ યુઝ કરી શકાતો નથી, પરંતુ ધાનેરાની ઘણી જગ્યાએ, ધાનેરા શું ઇવન કોઈ પણ સિટીમાં તમે લઈ લો તો લારીવાળા, ચાવાળા, નાસ્તાવાળા કે કોઈ પણ પાર્લર કે હોટલની અંદર આ ડોમેસ્ટિક સિલિન્ડર યુઝ થતા હોય છે અને એમની બેદરકારીના કારણે અકસ્માત થતા હોય છે। તો આ અકસ્માત ન થાય એ માટે દરેક જગ્યાએ, દરેક હોટલ ઉપર આનું કડક ચેકિંગ થવું જોઈએ। પુરવઠા સાહેબ, પુરવઠા અધિકારી પણ આની અંદર યોગ્ય પગલાં લે અને આનું એક સઘન આકસ્મિક ચેકિંગ કરે તો આ બધા સિલિન્ડરો જપ્ત કરે અને એની જગ્યાએ કોમર્શિયલ યુઝ જો થતો રહે તો આ બેદર ભાઈ જે જાનહાની થાય છે એ ક્યારેય પણ ન બને એવું મારું માનવું છે।